આપણે ધ્યાનનું પહેલું પગથિયું ચઢવાનું શરૂ કરીએ ત્યારથી યાદ રાખીએ કે આપણે સમયને ભૂલી જવાનો છે સમય જ્યાં મર્યાદા બને ત્યાં કશું પરિણામલક્ષી શક્ય ન બને તમે ઉતાવળમાં હશો તો કશું શક્ય નથી અર્વાચીન સમયમાં માણસ માટે સમયની કેદ પેચીદો પ્રશ્ન બની રહેલ છે પશ્ચિમે માણસને સમય સભાનતા એટલી બક્ષી છે કે માણસને ખબર નથી કે તે ક્યાં જાય છે તેને ખબર છે કે તે ગતિમાં છે કારણ તેને ત્યાં સમયસર પહોંચવું છે ક્યાં જઈ રહ્યા છો તે પણ ભૂલાઈ જાય ત્યારે સમય પાલન કેદ બની રહે છે એક પ્લેન ઉઠતું હતું વિમાનના પાયલોટે ઇન્ટરકોમ પર તેના પેસેન્જર્સને સંદેશો આપ્યો એવું લાગે છે કે બધું જ બગડ્યું છે રડાર કામ કરતું નથી રેડિયો જોઈએ તેવું કામ નથી કરતો અને કંપાસ પણ બંધ પડી ગયેલ છે પરંતુ આપ સૌ ચિંતા ન કરશો આપણે એ જ ગતિ જાળવી રાખી છે એટલે કે આપણે સમયસર છીએ આજના માણસની આ સ્થિતિ છે બધું જ નિયંત્રણ બહાર છે માત્ર ગતિ એટલે સમય તેના હાથમાં છે તમે ક્યાં જાઓ છો તમે ત્યાં શા માટે જાઓ છો અલબત્ત તમે બરાબર ગતિમાં જઈ રહ્યા છો પરંતુ તમે એટલા બધા સમયના કેદી બની ગયા છો કે તમે ક્યાં જાઓ છો અને શા માટે જાઓ છો તે તમે લગભગ ભૂલી ગયા છો આચાર્ય રજનીશ કહે છે કેટલીક વ્યક્તિઓ મને મળે છે અને પૂછે છે કે અમે એક દિવસ અહીં રોકાઈ શકીશું શું અમને એક દિવસમાં ધ્યાન કરતા આવડી જશે તમે અમને આ એક દિવસમાં એવું કશું આપી શકો કે જેથી અમે દિવ્યની ઓળખ મેળવી શકીએ સરસ જવાબ આપે છે આવા લોકો બાળક છે તેમની વૃદ્ધિ થઈ જ નથી કારણ કે શું ઈચ્છે છે તેની તેને ખબર જ નથી તેઓ સમયથી વધુ દિવ્ય છે તે સ્વીકારી જ શકતા નથી શું ઈશ્વર આપણને ભેટમાં મળી શકે શું ઈશ્વર એ કોઈ બંધારણ છે કે જેના પર તમે ફરી પછીથી કાર્ય કરો ઈશ્વર શું કોઈ ભૌતિક ચાવી છે કે જે તમને આપી દેવામાં આવે તો તમે તેની મદદથી તમારા તાણા ખોલી નાખો આ અવિરત શોધ છે આ અવિરત શોધ માગે છે જબરી શાંતિ અનંત હળવાશ અફાટ સમય ધ્યાનની પહેલી જરૂરિયાત છે કે તમારે સમયને ભૂલી જવું પડે સમય હકીકતમાં શું છે સમય એ મનની અતિ આતુર અવસ્થા છે આપણે આવતીકાલ માટે સતત ચિંતિત છીએ આપણે ભવિષ્ય માટે ચિંતાતુર છીએ આપણે ભૂતકાળ માટે પણ ચિંતાતુર છીએ આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળની આ વિરોધી બાબતો અંગે એક જ સમયે ચિંતિત છીએ આપણે એટલે ચિંતિત છીએ કે ભૂતકાળમાંથી આપણે કંઈ મેળવ્યું નથી અને ભવિષ્યની ચિંતા એટલા માટે છે કે જેમ ભૂતકાળમાંથી કંઈ ન મેળવી શક્યા તેવું જ ભવિષ્યમાં બનશે તો તેનો ભય છે મને એવું લાગે છે કે તમે તમારા સુધી નથી પહોંચતા ત્યાં સુધી તમે ક્યાંય નથી પહોંચતા જીવન એક યાત્રા બની રહે છે પરંતુ ધ્યેયથી જોજ દૂર સહજ રીતે સમયને ભૂલી જાઓ તો સમય હંમેશા મળી જ રહેશે સમય પૈસો નથી કે જેની મર્યાદા હોય સમય આકાશ છે જે અમાપ છે અફાટ છે સમય હંમેશા ઉપલબ્ધ છે તમે તેને પૂરેપૂરો પકડી નહીં શકો આપણે સ્વસ્થ બનીને બેસીએ આપણે હળવાશ અનુભવીએ આપણે એવી રીતે જીવીએ જાણે બુદ્ધ જીવી રહ્યા છે શાંત

सहारा